અંકલેશ્વર પંથકમાં ગરબા આયોજકો દ્વારા ગરબા પંડાલોને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। माँ दुर्गा ना महापर्व एवं आद्य शक्ति ना माँ नवला नौरता नी शुरुआत 20 तारीख थी थनार छे। त्यारे नवरात्रि ना आ महापर्व ने लईने गरबा आयोजक द्वारा तड़ामार तैयारी शुरू करवामां आवी छे। त्यां अंकलेश्वर पंथक मां पण ठेर ठेर गरबा आयोजक द्वारा हवे गरबा पंडालों ने आखरी ओप आपवामां આવી રહ્યો છે। ત્યાં ગરબા આયોજકો દ્વારા અંકલેશ્વર અને અંકલેશ્વર જીએડીસીમાં ગરબાના આયોજનના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં 26મીથી ગરબા મહોત્સવનો પ્રારંભ થશે। તો બીજી તરફ અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવતા ગરબા પાછળ તેમનો મુખ્ય હેતુ તેમાંથી આવતા દાન એટલે કે રોટરી ક્લબના ગરબા થકી પાસ વેચાણ સહિતના વિવિધ રીતે ગરબા મહોત્સવમાં આવતા દાન થકી તેઓ સામાજિક કાર્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। વિધવાઓને સ્વરોજગારી માટે તે માટેના પ્રયાસો, કોલેજો ચલાવવાનું, મફત મેડિકલ કેમ્પો, બ્લડ બેંક અને બીજા સામાજિક કાર્યો કરવામાં આવતા હોવાનું રોટરી ક્લબના ગરબા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું। આમ અંકલેશ્વર શહેરમાં અને જીએડીસીમાં વિવિધ ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। છેલ્લા 12 વર્ષથી આપણે રોટરીના ગરબા કરીએ છીએ અંકલેશ્વરમાં, અને એ ફેમિલી ગરબા કરીને ફેમસ છે। તો લોકો આપણા ફેમિલી જોડે, બાળકો જોડે એન્જોય કરે છે 9 દિવસ, અને એ ગરબાનો અમારો મેઇન ઉદ્દેશ છે કે ફંડ રેઇઝિંગ કરીને રોટરી માટે, અને જે અમે સામાજિક ઘણા બધા કાર્યો કરીએ છીએ એના માટે ફંડ અમે યુઝ કરીએ છીએ। તો દાખલા તરીકે અમારું કોલેજ છે, જ્યાં કેમિકલ ઇન્જિનિયરિંગ કોલેજ છે, જે ગુજરાતમાં નંબર 1નું કોલેજ છે આજના દિવસે। બીજું છે બ્લડ બેંક, ત્યાં અમે જરૂરતમંદ લોકોને બ્લડ મફત આપીએ છીએ, ફ્રી કોસ્ટ આપીએ છીએ। થર્ડ છે અમારું વેક્સિનેશન સેન્ટર, જે 2 સેન્ટર છે, એક સિટીમાં છે અને એક જીઆરડીસીમાં છે। ત્યાં ગરીબ લોકોને અમે, બાળકોને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિનેશન કરીએ છીએ। પાંચો છે વુમન એમ્પાવરમેન્ટ, જ્યાં અમે વિધવા ભાઈઓને ટ્રેનિંગ આપીને એમને મજૂરી આપીએ છીએ, રોજીરોટી આપીએ છીએ।